ગુજરાતના કચ્છમાં આવેલ માધાપર ગામે એક વાવ સેલોર આવેલી છે. વાવમાં જોવા મળતા લેખ પ્રમાણે આ વાવને કચ્છના દેશાધિપતિ મહારાજધિરાજ ત્રીજા મહારાવશ્રી ખેંગારજી સવાઈ બહાદુરે તેમના માતૃશ્રી નાનીબા ના સ્મરણાર્થે સંવંત 1842માં બંધાવી હતી. કચ્છમાં પાણીનો અલગ જ મહિમા છે. અહીં કૂવાની જેમ જ પરંતુ વધુ સહેલાઈથી ઉપયોગી બનતી વાવ પગથિયા વાળો કૂવો સેલોર તો જનમાનસમાં ધાર્મિક મહત્વતા મેળવી છે. આજે પાઇપલાઇન અને નળ વાટે ગામે ગામે પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે સેલોરનું મહત્વ ઘટી ગયું છે. તેની જાળવણી પ્રત્યે દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. ભૂગર્ભ સ્થાપત્યના આ અદ્ભુત નમૂનાઓનો નાશ થઈ રહ્યો છે. માત્ર તેને બચાવવાની વાત કરવાથી તે બચશે નહીં, પરંતુ આજના આધુનિક જમાનામાં પણ તેનો ઉપયોગ કરવાથી જ આ સ્થાપત્ય સદીઓ સુધી જીવંત રહેશે. સેલોર વિશે કચ્છના ઇતિહાસ પ્રેમી લેખક સંજય ઠાકોરે ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે. સંજયભાઈ ઠાકોરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માધાપરની વાવ અંગે માહિતી આપી હતી. કચ્છમાં જે સ્ટેપવેલ છે એને સેલોર કહેવામાં આવે છે, સેલોર વાવ. આ સેલોર વાવનું સ્થાપત્ય છે એ ભૂમિગત છે. બીજા બધા સ્થાપત્યો ભૂમિ ઉપરના હોય છે, જ્યારે આ ભૂમિની અંદર આવેલું સ્થાપત્ય છે. કચ્છમાં મારા અભ્યાસ અને સંશોધનમાં અને ક્ષેત્રીય વર્કમાં લગભગ 200 જેટલી સેલોર વાવ ધ્યાને આવી છે. એમાંથી જે માધાપરની માધા વાવ કહેવાય છે એ અનુપમ છે, અડીખમ છે અને રોનકદાર છે. એનું જે પ્રવેશ મંડપ છે એ પ્રવેશ મંડપ પણ એકદમ કલાત્મક શિલ્પ સ્થાપત્યવાળું છે. એની અંદર લગભગ 51 જેટલા પગથિયા છે. એમાં બે કમાન છે એ પણ કલાત્મક છે, ગોખલાઓ આવેલા છે. 12 ફૂટ લાંબા ઉતરવા માટે પગથિયા છે, લગભગ 40 જેટલા પગથિયા છે અને 40 ફૂટ જેટલી ઊંડાઈ આ વાવ ધરાવે છે. અગાઉ ત્યાં પાણી સિંચવા માટેના ટોડા પણ હતા, ચબૂતરો પણ હતો, પણ એ સ્થાપત્ય અત્યારે ધ્યાનમાં નથી આવતું. પણ આ વાવ છે એ 140 વર્ષ જૂની છે. એ મહારાવ શ્રી ખેંગારજી ત્રીજાના સમયમાં એમણે એમના માતુશ્રી નાનીમા સાહેબના સ્મૃતિમાં બંધાવી છે અને એ બંધાવવાનું કામ એ વખતના દિવાન મણિભાઈ જસભાઈ એમણે કરેલું છે. અને આ વાવ 1885માં બની. માધાપરમાં બે સ્થાપત્ય પુરાણા છે. એક શાળા છે રોડ ઉપર જ, દરબારી શાળા, એ 1884માં બની ને બિલકુલ એની સામે રોડ ઉપર જ 1885માં આ સેલોર વાવ બની છે. અને આ સેલોર વાવ ભૂકંપમાં જર્જરિત બની ગઈ હતી, પણ એક દાખલારૂપ બનાવ બન્યો કે જે બીજી જગ્યાએ પણ આ ધરોહરને સંરક્ષિત કરી શકાય એવું કામ આશાપુરા ઇન્ડસ્ટ્રીઝે કર્યું છે. ભૂકંપ પછી 2005માં આ વાવનું રિનોવેશન કરવામાં આવ્યું, એનું વ્યવસ્થિત જાળવણી કરવામાં આવી, ત્યાં નાનો ઉદ્યાન બનાવવામાં આવ્યો છે, ત્યાં લાઇટિંગ પણ કરવામાં આવી છે. રાતના પણ આ સ્થળ ઝણાહણા હોય છે. આવું એક સ્થળ કચ્છમાં છે અને એ આપણા જળ સંસ્કૃતિ સાથે, જળ જીવન સાથે જોડાયેલું આ એક મહત્ત્વનું સ્થળ છે.